હાલોલ ટોલનાકા પાસે મંગળવારે મોડી રાત્રે સન ફાર્મા કંપનીમાંથી કામ પરથી નીકળેલા દસ જેટલા શ્રમજીવીઓ રોડની બાજુ બેઠા હતા આ સમયે પૂરપાટ ઝડપી આવી રહેલા કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટ લીધો હતો અને ત્યારબાદ દસ જેટલા શ્રમજીવીઓ પર કાર ચલાવી દીધી હતી જેમાં તમામ શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને કાર ચાલક અને બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માતમાં મુકેશ સિંહ ઉદયસિંહ બારીયાનું મોત નીપજ્યું હતું મુકેશ તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો ઘટનાની જાણ થતાં જ હાલોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હાલોલની રેફલર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાંથી ચાર શ્રમજીવીઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓએ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કારની એરબેગ ખુલી જતા કાર ચાલક અને કારમાં બેઠેલી મહિલાનો બચાવ થયો હતો જોકે કાર ચાલકની હાલત પણ ગંભીર છે હાલોલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ હાલોલ